વેલકમ વિદ્યાર્થી મિત્રો ફરી પાછું સ્વાગત છે તમારું લેક્ચર નંબર નવમાં મિત્રો આજે ફરી પાછા પાંચ શબ્દો આપણે ભણીશું વટાવ કસર ગાલખાદ વાઉચર અને ઘસાર તો તમને એવું થાય સાહેબ વટાવ આની લેક્ચરમાં જ ભીને જતા મારે માત્ર તફાવત સમજાવવાની વાત છે કે ભાઈ વટાવ કસર અને ગાલખાદમાં શું ફેર છે એટલે મારે વટાવ પાછું લેવું પડ્યું વટાવ વટાવ એટલે ડિસ્કાઉન્ટ આપણે જાણીએ છીએ કે વેપારી છે એ છાપેલી કિંમતમાંથી જેટલી રકમ બાદ કરી આપે છે એને આપણે વટાવ અથવા ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ આ જે બાબત છે આ જે રકમ છે એ અગાઉથી નક્કી કરેલી જ હોય છે કે આટલા ટકા બાદ કરીને આપવું જેને આપણે વટાવ તરીકે ઓળખીએ છીએ જેમાં બે ભાગ હોય છે વેપારી વટાવ અને રોકડ વટાવ જેની વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી જ્યારે રોકડ વટાવ છે એ રોકડા નાણાં આપવામાં આવે એટલે કે રોકડ વ્યવહાર હોય તો જ એ બાદ કરી દેવામાં આવે છે અને રોકડ વ્યવહારમાં બાદ થાય તો એની હિસાબી ચોપડે નોંધ પણ થાય છે કારણ કે નુકસાન ગણાય છે તો હિસાબી ચોપડે એની નોંધ થાય છે આ બાબત વિશે અગાઉથી હોય છે અગાઉથી નક્કી કરેલા હોય છે કે કેટલા ટકાની ગણતરી કરવી એટલા માટે એને આપણે વટાવ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો છેલ્લા લેક્ચરમાં જે આપણે વટાવ વિશે રોકડ વટાવને વેપારી વટાવના ઉદાહરણ વિશે વાત કરી હતી એમાં તમે કોઈ પણ પ્રોડક્ટ એક બનાવી જશે અને એ પ્રોડક્ટ વિશે સરસ મજાનો આનંદ મેળવી અને તમે બધા વટાવ બાદ કર્યા છે કોઈને નુકસાન નથી ગયું ને ભાઈ જોઈજો નુકસાનીના ધંધા ન કરતા ક્યાંક નફો થવા જોઈએ હા હવે એના આધારે આપણે કસર અને ઘાલખાદ શબ્દને સમજીએ શું માનો કે હું એક વેપારી છું અને વેપારીનું કામ છે કોઈ જગ્યાએથી માલની ખરીદી કરવી બીજા કોઈ જગ્યાએ માલનું વેચાણ કરવું આ એનું મુખ્ય કામ છે હવે માનો કે હું એક વેપારી પાસેથી માલની ખરીદી કરું છું માલની ખરીદી કરું છું પહેલા પાંચસો સાહીઠ રૂપિયાનો માલ લીધો પછી છસો ને બત્રીસનો માલ લીધો આઠસો પંચાવનનો માલ લીધો ત્રણસો સત્યાવીસનો માલ લીધો બસો તેત્રીસનો માલ લીધો આવી રીતે માલ ખરીદ્યા હાજગીરો ખરીદ્યા હાજગીરો ખરીદ્યા કે બે મહિના આપણે હિસાબ કરીએ કે મહિના દિવસે આપણે હિસાબ કરીએ હિસાબ કરીએ એટલે શું થશે બે ને પાંચ સાત ને સાત ચૌદ ને થઈને સત્તરનો સાતડો વિદાય એક ને છ સાત ને ત્રણ દસ ને પાંચ પંદર ને બે સત્તર ને થઈને વીસની સૂઈ ને વિદા ભળી બે બે ને પાંચ સાત ને છ તેર ને હાથ વીસ ને ચાર ચોવી બે છવ્વીસ બે હજાર છસો સાત રૂપિયા આપણે બે હજાર છસો સાત રૂપિયા માંગો બિલ બનાવીને એ પછી આપણે કે બે મહિના પછી આપણો જે સમયગાળો નક્કી કરેલો હશે એ સમયગાળા પછી આપણી પાસે આવશે અને આપણને કહેશે તમારે બે હાજર છસો ને સાત રૂપિયા દેવાના થાય આપણે કીધું આ તો નહીં બે હજાર છસો ને સાત રૂપિયા દેવાના તો થાય પણ ખરેખર હિસાબ શું થશે આપણે છવ્વીસો રૂપિયા દેવું ને કહી દેવું કાલો ભાઈ આપણો હિસાબ પૂરો તો એ સાત રૂપિયા આટું થઈ માથા ગુટ પેલા સાત રૂપિયા અમુક નક માલ લેવા આવતો ને કોઈ મારી દુકાને આવું કોઈ કીએ કોઈ ન કીએ આ તો રોજનું છે ભાઈ બે પાંચ રૂપિયા જે ઉપરની રકમ છે એ બધા જ વેપારીઓ જતી કરવા માટે તૈયાર જ હોય એને ખબર જ હોય કે આ ગયા ખાતે જ છે પણ છતાંય એ નુકસાન તો છે જ એટલે એની હિસાબી ચોપડે નોંધ કરવી પડે તો વેપારી પાસેથી જ્યારે હિસાબ ચૂકતે કરવામાં આવે અને વધારાની જે રકમ છે એ જો ચૂકવવામાં ના આવે તો એને કસર તરીકે ઓળખવામાં આવે છે આ કસર સાત રૂપિયા જે પડી એ આપણા માટે ફાયદો થયો કારણ કે છવ્વીસો ને હાથનું બિલ થયું હતું અને આપણે એને છવ્વીસો રૂપિયા જ આપ્યા તો આપણને હાથનો નફો થયો ને ફાયદો થયો ને બરાબર એવી જ રીતે આપણે આપણા ગ્રાહકને માલ વેચતા હોઈશું ને તો તમને શું લાગે એ બધાય કે દૂધના ધોયેલા છે પૂરેપૂરા રૂપિયા આપશે કે આપણે એવું કહી શકશું પહેલાં હાથ રૂપિયા પછી બાકી માલ લેવાનો હતો ના એવું નથી થતું ટૂંકમાં વાસ્તવિક બિલમાંથી જે આ ઉપરની થોડી ઘણી રાઉન્ડ ફિગર જેને આપણે કહીએ રાઉન્ડ ફિગરમાં જે હિસાબ કરવામાં આવે છે અને વધારાની રકમ થોડી ઘણી જે જતી કરવી પડે એને કસર કહેવાય અને આપેલ કસર આને મળેલ કસર કહેવાય ને ઓછા મળે એને આપેલ કસર કહેવાય બરાબર તો મળેલ કસર અને આપેલ કસર આ જે છે એ આપણા માટે આવક ગણાય આ જે છે એના આપણા માટે નુકસાન અથવા ખર્ચ બની શકે બરાબર છે ગાલખાદ આ લિલી સાહેબ આ શું ગાલખાદ આ તો આવ નવીન જાતનો શબ્દ છે હા ગાલખાદ હવે જ્યારે આપણે વેપારી દુનિયામાં ભણવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગાલખાત શબ્દ આપણે એનાથી પરિચિત હોવા જોઈએ ગાલખાદ એટલે શું તો કે ભાઈ વેપારી છે એ આખા વર્ષ દરમિયાન પોતાના ગ્રાહકો ઘણા બધા પુષ્કળ બજારમાં ફેલાયેલા હોય બધાને ઉધારે માલ વેચો તો જ અત્યારે ધંધો થાય બાકી તો તમારો ધંધો થાય જ નહીં એટલે ઉધારે માલ વેચવો ફરજિયાત છે મારા એક મિત્ર છે એને હવે એ સોપારીના એક બિઝનેસની અંદર સંકળાયેલા છે એની પરિસ્થિતિ એવી થાય કે એને હવે એ ધંધાથી કંટાળી ગયા છે એટલે એમ વિચારે છે મારે આ ધંધો બંધ કરી દેવો છેલ્લા બે વર્ષથી એવું વિચારે છે હો અને એને અમલમાં એ મૂકી દીધું છે પણ એ ધંધો બંધ કરતાં 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 એને બીજા બે ઓરા લાગી જાય હજી શું કામ એ તો કે જે વેપારીને માલ વેચતો હોય માનો કે પચાસ સાહીઠ હજાર રૂપિયાના બે ગુણી હોપારી કોકને વેચી હવે એ માલ એની પાસેથી જે પૈસા આપણે કઢાવવાના છે એ તમે બીજો માલ આપો ને તો એ પહેલાં માલના પૈસા તમને આપે એ ધીમે 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 ઓછું કરતો જાય એવી રીતે વર બે વર ત્રણ વર પછી એનો ધંધો એ બંધ કરી કે બાકી તો બુથ લાગી જાય આજે બુથ શબ્દ આપણે વાપરો ને એને કહેવાય ગાલખાદ ગાલખાદ એટલે ગ્રાહક પાસેથી જે લેણી રકમ છે એ પૂરેપૂરી અથવા તો અંશતઃ મળવા પાત્ર ના હોય તો આવી જતી કરવી પડતી રકમને નાદાર એટલે એવા વેપારી કે જેની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે એને પૈસા દેવા છે પણ પૈસા દઈ હકેમ જ નથી તો એને કહેવાય નાદાર જ્યારે સધ્ધર એટલે એવા વેપારી કે જેના નાણાં ડેફિનેટલી મળવા પાત્ર જ છે તમે કાળી રાતે કહો ને તો એના પૈસા તમને મળી જ જાય તો એવા વેપારીને આપણે કેવા કેવા પડે સદ્ધર સાહેબ તો ઘલખાદ અને કસરમાં શું ફેર ઘાલખાદ એટલે મેં કીધું એમ પૂરેપૂરી અથવા અંશતઃ રકમ જતી કરવી પડતી હોય પચીસ હજાર રૂપિયા માગતા હોય પચીસ હજારનું નાઈ નાખો તો ઘાદ પચીસ હજાર માગતા હોય પંદર હજાર નાઈ નાખવાના દસ હજાર નાઈ નાખવાના તો એ ઘાદ પણ 25000 માંગતા હો અને બસો રૂપિયા ઓછા આપે તો એના પછી ગાલખાદ ન કહેવાય ભાઈ એને તમારે કસર કેવી પડે સમજ પડી ગઈ તો ગાલખાદ એટલે ગ્રાહક પાસેથી લેણી થયેલી કુલ રકમમાંથી પૂરેપૂરી રકમ અથવા અંશતઃ રકમ જતી કરવી પડે તો આ જે રકમ છે એને હિસાબી ચોપડે ગાલખાદ તરીકે નોંધવામાં આવે છે આપણે ત્રણ શબ્દો સમજીયા વટાવ એમાં વેપારી વટાવ રોકડ વટાવ બે શબ્દ વેપારી કે જેના પાસેથી નાણાં મળવાના નથી અને સધ્ધર એટલે એવા ગ્રાહકો કે જેની પાસેથી નાણાં ચોક્કસપણે મળવાના છે ત્યાર પછીનો શબ્દ આવે છે વાઉચર વાઉચર એટલે શું વાઉચર એટલે બિલ જેને ગુજરાતી શબ્દમાં ભરતીયું પણ કહેવાય આ વાવચર અને બિલ એ બંને ઇંગ્લિશમાં બોલાતા શબ્દો છે ગુજરાતીમાં આપણે ભરતીયું કહીએ છીએ હા ભરતીયું તો ભરતીયું વાવચર કે બિલ એટલે શું હવે પચાસ જાતના બિલ બની શકે પચાસ જાતના બિલ હોઈ શકે તમે સ્કૂલમાં ફી ભરી અને શું મેળવું પહોંચ એ શું છે ભરત્યું બિલ તમે કોઈની પાસેથી માલ ખરીદો ઉધાર ખરીદી કરો તો એને વાઉચર કહેવાય રોકડ ખરીદી કરો તો એને વાઉચર કહેવાય કે ભરતયું કહેવાય કે બિલ કહેવાય વેચો ઉધાર વેચો કે રોકડ વેચો આ બધાને બિલ જ કેવું પડે બેંકમાં પૈસા ભરવા જાવ અને ત્યાં જે તમે રિસિપ ભરો છો ને એમાંથી જે પાવતી તમને કાઢીને પાછી આપે છે એ પણ બિલ જ છે વાઉચર જ છે વાઉચરના ઘણા બધા પ્રકારો છે પણ આપણે તો એની સરનેમ ભણવાની છે વાઉચર બિલ ભરત્યું પ્રકાર નથી ભણવાના તો વાઉચર એટલે શું વ્યવહાર થયાનો લેખિત કે દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર વ્યવહાર થયાનો લેખિત કે દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર એને આપણે વાઉચર તરીકે ઓળખી શકીએ લેખિતમાં હોવું જોઈએ બોલીને નહીં કે હું તમને આટલા રૂપિયાનું બિલ આપ્યું માની લઈજો ભાઈ એમ નહીં લેખિત અથવા દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ તો જ એને વાઉચર કહેવાય બરાબર લેખિતમાં લખેલું હોય વચ્ચે એમાં ઉપર પેઢીનું નામ લખેલું હોય હું તમને માલ વેચું છું તો મારી પેઢીનું નામ હશે તમે કોકનામાં માલ માલ વેચો છો તો એની તમારી પેઢીનું નામ આપશો પણ ઘણાય બિલ એવા હોય એ લોકો બિલ રાખતા જ ન હોય હવે તમે રિક્ષામાં બેહો અને સાઈઠ રૂપિયા દેહો એ બિલ બુક ભેગી રખડતો હોય હાલો ભાઈ બિલ બનાવી દીધું એવું ન હોય એ થોડાક એ બિલ બનાવે આપણે માનો કે કોઈ પ્લમ્બરને બોલાયો ને પ્લમ્બર એમ કે એક બોસોને સાઠ રૂપિયા બિલ થયું તો તે બિલ બુક ભેગી લઈને રખડતો હોય ના પણ આપણે આ રકમને હિસાબી ચોપડે તો નોંધવી પડે ને તો હિસાબી ચોપડે નોંધવા માટે આપણે પોતાનું એક વાઉચર બુક બનાવીને રાખી હોય એ વ્હાઉચર બુકમાં આવા પરચુરણ ખર્ચાઓ જે છે એને હિસાબી નોંધ થઈ શકે છે ને ગવર્મેન્ટ એને માન્ય પણ રાખે છે બરાબર તો આ બધા વાઉચર કે બિલના પ્રકાર છે બરાબર વાઉચર કે બિલ એટલે શું કોઈ પણ વ્યવહાર થયાનો લેખિત કે દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર રેડી ત્યાર પછીનો શબ્દ છે ઘસારો ઘસારો એટલે શું હવે આ શબ્દને સમજવો ને એટલે ખરેખર બહુ જાજી સમય લાગે જાજી વાર લાગે પણ આપણે એને પ્રેક્ટિકલી જરા જોઈ લઈએ એટલે તમને ટૂંકમાં સમજાઈ જશે કોઈ પણ વસ્તુ હોય ને એનું નામ એનો નાશ ગમે એ વસ્તુ હોય ને જેનું નામ પીડ્યું ક્યારેક ને ક્યારેક તો નાશ પામે પામે ને પામે જ પછી પંખો હોય ટ્યુબલાઇટ હોય મકાન કેમ નથી હોતું અરે મકાન ક્યાં પૃથ્વી પોતે જ એક સમય એવો આવશે જયારે એનો નાશ થશે તો જેનો નામ એનો નાશ ઘસારો તો બધાને લાગે જ ભાઈ ઘસારો એટલે શું કોઈ પણ વસ્તુ વસ્તુની કિંમતમાં થતો વળી પાછું પહેલાથી કોઈ પણ વસ્તુની કિંમતમાં થતો ક્રમશઃ અને કાયમી ઘટાડો એટલે ઘસારો ધસારો નથી ઘ ઘસારો ઘરનો ઘ છે ઘસારો કોઈ પણ વસ્તુની કિંમતમાં કોઈ પણ મિલકતની કિંમતમાં થતો ક્રમશઃ ક્રમશઃ એટલે હું આ પંખો આપણે લીધો બરાબર પછી એનો ઉપયોગ કરીએ મહિનો બે મહિના ચાર મહિના છ મહિના તો એમાં ઘસારો લાગે એટલે અમુકને એવું લાગે ઘસારો એટલે સાહેબ પાંખ ઘસાઈ جاتی છે એમ નહીં કાઈની પ્રોસેસ રેગ્યુલરની પ્રોસેસ છે કઈ ઘસારો એટલે કે તમે પંખાનો ઉપયોગ કરો એટલે વરાધી પછી એક પાંખી ગુમ થઈ જાય એવું ન હોય એની કિંમતમાં ઘટાડો થાય સીધા સાદા ઉદાહરણ દ્વારા તમને સમજાવું માનો કે આજે એક બાઈક લઈને આપણે મૂકી દીધું હીરો હોન્ડા સ્પ્લેન્ડર લીધું પાસઠ હજાર રૂપિયાનું આવ્યું મનોજ અને આપણે એને સ્ટીલના રૂમની અંદર પૂરી દીધી બાઇકને સ્ટીલના રૂમની અંદર આખો સ્ટીલનો રૂમ છે સ્ટીલના રૂમની અંદર પૂરી દીધું અને તાળું મારીને ચાવી નાખી દીધી દરિયામાં પાંચ સાઠ હજાર રૂપિયાનું હોન્ડા આવેલું છે આજે દસ વર્ષ પછી તમે એ રૂમનો દરવાજો તોડીને હોન્ડાને અંદરથી કાઢશો તો હોન્ડા કદાચ એવું ને એવું જ પણ શું તમે આજે એ વેચવા માટે બજારમાં જાશો તો તમને એના પાસઠ હજાર રૂપિયા મળશે ના ના મળે એની કિંમતમાં ઘટાડો થયો જ હોય તો મિત્રો આ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી આ ક્રમશઃ અને કાયમી થતી પ્રક્રિયા છે મિલકતની કિંમતમાં કે વસ્તુની કિંમતમાં થતો ક્રમશઃ અને કાયમી ઘટાડો એટલે ઘસારો બરાબર તો મિત્રો તમારે આ પાંચ શબ્દો યાદ રાખવાના છે આમ તો બે ચાર છ સાત અને આઠ શબ્દો યાદ રાખવાના થશે તો આ આઠે આઠ શબ્દોને એકદમ વ્યવસ્થિત રીતે વિડીયોમાં સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો તમારી પાસે પીડીએફની અંદર આ બધા જ શબ્દો લખેલા છે ઓલ ધ બેસ્ટ